છોડીને ના જાઓ મમ્મી પપ્પા, મને છોડીને ના જાઓ મમ્મી, પ્લીઝ મમ્મી. શું થયું? કઈ નહીં, ખરાબ સપનું જોયું. શું જોયું સપનામાં? કઈ યાદ નથી, પણ બહુ બેચેની લાગે છે. તમે સપનામાં મમ્મી પપ્પાને જોયા ને? કહ્યું ને મને યાદ નથી. પણ મને યાદ છે, તમે ઊંઘમાં મમ્મી પપ્પાને યાદ કરતા હતા, એમનું નામ લેતા હતા. હવે હશે, ચાલ છોડ કહીને. નેહા, નેહા, મારી ચા રેડી થઈ કે નહીં? જલ્દી, મારે લેટ થાય છે. આલો, તમે ફેસબુક જોયું કે નહીં? ના, કેમ? આજે પપ્પાનો બર્થડે છે, બધાએ વિશ કર્યું છે, તો તમે પણ એમને વિશ કરી દેજો. શું કામ? શું કામ હું વિશ કરું? યાદ છે ને તને, આપણને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા. પણ એમણે એવું શા માટે કર્યું એ તો તમે સમજો. હવે જો સાંભળો, આપણે બીમાર હોઈએ અને ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર આપણને બીમારીની કોઈ કડવી દવા આપે, તો એનો મતલબ એવો થોડી છે કે ડોક્ટરને આપણી સાથે કોઈ વેર છે. અને જ્યારે ડોક્ટર વગર બીમારીએ ખોટી દવાઓ આપે, એને શું કહેવાય? અરે છોડો ને હવે એ બધી જૂની વાતોને. આજે સારો દિવસ છે તો આપણે પપ્પાને મળી આવીએ. તારે જવું હોય તો જા, હું નહીં આવું, મારે બહુ કામ છે. ખોટું બોલો માં, તમારે ના આવવું હોય ને તો સીધે સીધું ના પાડી દો તમે, આમ કામનું બહાનું ના કાઢો. તને ખબર જ છે તો શું કામ પૂછે છે. એમના અને આપણા સંબંધ ક્યારના પૂરા થઈ ગયા છે? એમ જો લોહીના સંબંધો પૂરા થઈ જતા હોય ને તો એને સંબંધ ના કહેવાય. અને એ આપણા મા બાપ છે, વડીલ છે, એમની સામે ખોટી જીદ કરીને શું મતલબ? બસ હવે મારે આગળ કંઈ નથી સાંભળવું. તમે મને તો ચૂપ કરાવી દેશો, પણ ભગવાન ન કરે ને કાલ સવારે એમાંથી કોઈ એક જતું રહ્યું, ત્યારે તમે પોતાના અંતરાત્માને શું જવાબ આપશો? એને કેવી રીતે ચૂપ કરાવશો? ક્યારની જોઉં છું કે તું કઈ ખોવાયેલી છે? શું થયું છે? આજે મારા સસરાનો જન્મદિવસ છે. તો એમાં ઉદાસ થવાનું શું કારણ છે? મારી એવી ઈચ્છા હતી કે આજે હું અને અમર એમને મળીએ, એમને બર્થડે વિશ કરીએ. કદાચ મનમાં જે જૂની કડવાશ હોય ને એ દૂર થઈ જાય. તો જીજુને વાત કરને. મેં અમરને વાત કરી પણ એમણે તો ચોખ્ખી ના પાડી દીધી. આ બાપ દીકરો બને છે ને
એટલા જિદ્દી છે ને કે એક સામેથી બોલાવશે નહીં અને બીજું સામેથી જશે નહીં, પણ હા સપનામાં જરૂર મળશે. સપનામાં મળી લેશે એટલે? કાલે રાત્રે અમર સપનામાં મમ્મી પપ્પાનું નામ લઈને રડતા હતા. મેં એમને પૂછ્યું કે શું થયું, શું સપનું આવ્યું હતું, તો એમણે મને કહ્યું કે કંઈ યાદ નથી. મને દુઃખ તો એ વાતનું છે કે લગ્ન પછી મને એક દિવસ પણ સાસરીનું સુખ ના મળ્યું. લગ્ન કરીને અમે આવ્યા તો મમ્મી અને પપ્પાએ આશીર્વાદના બદલે અમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા. તને એ વાતનું ખોટું ના લાગ્યું? દુઃખ જરૂર થયું પણ ખોટું નથી લાગ્યું, કારણ કે એ એમની જગ્યા પર સાચા હતા. તું ચિંતા ના કર, બધું સારું થઈ જશે. બેટા, તું એમના વર્તનનું ખોટું ના લગાડતી, એ છે ને થોડા ગુસ્સા વાળા છે. ના ના આંટી, મને એમની વાતનું કંઈ ખોટું નથી લાગ્યું. અમર અને નેહા કેમ છે? આંટી, એ બંને મજામાં છે અને તમને બહુ જ યાદ કરે છે. અમર પણ અમને યાદ કરે છે. દીદી તો તમને બહુ જ યાદ કરે છે, આખો દિવસ બસ તમારી જ વાતો કરતા હોય. અને જીજુ, જીજુ તમને યાદ બહુ કરે છે પણ કોઈ દિવસ કાંઈ બોલતા નથી. પણ હા, એમનો ચહેરો છે ને એ બધું જ કહી આપે છે. આ બાપ દીકરાની લડાઈમાં હું ફસાઈ ગઈ છું, તું જ બોલ ને, આમાં મારો શું વાંક? પગર વાંકે હું તો મારા દીકરાથી દૂર થઈ ગઈ છું, મારો એકનો એક દીકરો છે. આંટી, તમે સેજે દુઃખી ન થાઓ, બધું સારું થઈ જશે. ક્યારે સારું થઈ જશે? હું મરી જાઉં પછી? આંટી, મારી પાસે એક ઉપાય છે, જો તમે મારો સાથ આપો ને તો હું કંઈ કરી શકું એમ છું. ઉપાય? મને જો મારો દીકરો પાછો મળતો હોય ને તો હું કંઈ પણ કરવા તૈયાર છું. તો સાંભળો મારી વાત. સારું આંટી, હવે તમે ચિંતા કર્યા વગર ઘરે જાઓ, હું તમને પછી મળીશ. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો જીજુ? કઈ નહી, હવામાં ઉડું છું, એટલે કે બેઠો છું. મને તમારો ફોન આપો ને. કેમ આપો તો ખરા. અરે કામ શું છે એ કે ને તો આપું. આપો ને હવે, તમને મારા પર ભરોસો નથી કે પછી ફોનમાં કઈ ખાનગી છે? હા, ખાનગી તો નથી પણ તારા પર ભરોસો પણ નથી. પેલા કામ બોલ તો આપું, અને નહીં કહું તો નહીં આપું. જાઓ રમો રમો રમો. આપો ને, તારા દીદીનો ફોન લઈ લે જા. જીજુ, મારે ફોનમાં રિચાર્જ કરવું છે અને મારા ફોનનું નેટ બંધ છે, એટલે તમારો ફોન માંગુ છું, આપશો ને? તો સીધે સીધું બોલ ને. જીજુ, એમાં એવું છે ને કે હું જ્યાં સુધી તમારી મસ્તી ના કરું ને તો મને ખાવાનું નથી પચતું. લે, હવે પછી જશે ને. હા, થેન્ક યુ.
આ રિચાર્જ કરવા માટે આટલું દૂર જવાની શું જરૂર છે? આ સાળી કઈ ગડબડ ગોટાળો ના કરે તો સારું. રિચાર્જ જ કર્યું છે ને? રિચાર્જ જ કર્યું હોય ને, બીજું આમાં શું હોય? હા તો શું કે તારો ભરોસો નહીં કાઈ? એટલે ચેક કરી લો ને તો બધી ખબર પડી જશે. તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. અરે તમારી તો કોઈ ભૂલ જ નહોતી, મારી જ ભૂલ હતી. હું કઈ કમાતો નહોતો અને નેહા સાથે મેં લગ્ન કરી લીધા. હું મારી પોતાની જવાબદારી ઉઠાવી શકું એમ નહોતો, તો નેહાની જવાબદારી તો કઈ રીતે ઉઠાવી શકું? બેટા, મારી તો એટલી જ ઈચ્છા હતી કે તું તારી જવાબદારી સમજે, અને એટલા માટે મેં તને ઘરથી બહાર કાઢી મૂક્યો. પક્ષીનું બચ્ચું જ્યારે ઉડવા લાયક થાય ને એટલે એને છૂટું મૂકવું પડે. જો એનો હાથ પકડી રાખે ને તો પછી ઊંચા આકાશમાં કેવી રીતના ઉડી શકે? બેટા, તારા પપ્પા ભલે ક્યારેક કહી ન બોલ્યા, પણ તમારા ગયા પછી એક પણ દિવસ એવો નથી ગયો કે એમણે તમને યાદ ન કર્યા હોય. હા બેટા, મને પણ તારી બહુ યાદ આવતી હતી, પણ મારી જીદના કારણે હું તને મળી ના શક્યો. અને બેટા, સારું કર્યું તે મને મેસેજ કર્યો. મેસેજ? મેં કોઈ મેસેજ નથી કર્યો. મેં કર્યો છે મેસેજ. યા, મને કઈ સમજ ન પડી. જીજુ, યાદ કરો, બેલેન્સ, તમારો ફોન માંગ્યો હતો મેં, આવ્યું યાદ? અચ્છા, તો આ કામ તે કર્યું એમ ને? હા રિયા, જે કામ હું આટલા સમયમાં ના કરી શકે ને એ તે એક મેસેજથી કરી દીધું. અને રિયાના કહેવા પ્રમાણે મેં તારા પપ્પાને અહીંયા આવવા માટે હિંમત આપી. મમ્મી, તમે પણ આ પ્લાનમાં સામેલ હતા, પણ આ બધું ગોઠવાયું ક્યારે? દીદી, એ બધું જાણીને તું શું કરીશ? હવે છે ને આ ગળે મળવાનો પ્રોગ્રામ જલ્દી પૂરો કરો, એટલે પાર્ટી ભેગા થઈએ. પપ્પા, હવે મને આશીર્વાદ તો આપી દો. સુખીતા, સુખીતા.